સુરત શહેરની અંદર આઉટડોર ઓફ રિંગ રોડ જે છે તે તૈયાર થઈ ચૂક્યો છે. કેટલોક જે ભાગ છે અલગ અલગ ચાર ફેઝની અંદર આજે આઉટ ઓફ રિંગ રોડનું જે છે કામ ચાલી રહ્યું છે. આજે આઉટ રિંગ રોડ જે છે તેનું આજે એક ભાગ જે છે તે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે છે તે ખુલ્લો મૂકવામાં આવશે. જોઈ શકાય છે કે ભરથાણા, કઠોર, અબ્રામા, મોટા વરાછાને જોડતો આજે જે આઉટર રિંગ રોડ છે તે તૈયાર થઈ ચૂક્યો છે અને જે તાપી નદી ઉપરનો જે બ્રિજ છે તે પણ જે તૈયાર થઈ ચૂક્યો છે. સીધા નજારો જે રીતે જોઈ રહ્યા છે કે ડ્રોન વિઝ્યુઅલથી આપણે જે નજારો જોઈ રહ્યા છે તેની અંદર કરોડોના ખર્ચે છે તે આ જે રીતે તૈયાર થઈ ચૂક્યો છે. અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું શું કરી છે. કાકા, કેટલો ફાયદો થશે આ જે આઉટ ઓફ રિંગ રોડ જે બન્યો છે તેને લઈને? રિંગ રોડ બન્યો છે ને કામરેજ જવામાં, પછી આપણે વેસો જવામાં, ને આ બધે ફાયદો થાય છે સમજ્યા. અને આમ અજીરા જવાનો ફાયદો થાય. કેટલો ફાયદો થશે આ રિંગ રોડ બનવાથી? તમે અબ્રામા વાળાને તો સારામાં સારો ફાયદો થશે. જો વાલક જવું હોય, આપણે શાર રસ્તા કામરેજ જવું હોય કે હાઈવે ઉપર જવું હોય તો સારામાં સારો ફાયદો થશે. આ રોડ થતા તો બહુ ફાયદો પડવાનો છે. ટ્રાફિકનું ભારણ કેટલું ઓછું થશે? છાવ ઓછું થઈ જાય, કારણ કે ચાર પુલ થઈ જાય, બીજો નવો બ્રિજ બનાવી દીધો સરકારે, તો ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર. જે રીતે જોઈ શકાય છે ભરથાણા, કઠોર, મોટા વરાછા, હજીરા, વરિયાવ, કોસાર તરફ જવું હોય તો આ જે રોડ છે, રિંગ રોડ છે તે ઉપયોગી બનશે. મહત્વનું વસ્તુ એ છે ઘણા વર્ષોથી આઉટ ઓફ રિંગ રોડ છે તે બની રહ્યો હતો અને આઉટ ઓફ રિંગ રોડની અંદર જે કેટલોક ફેઝ છે તે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે છે તે ખુલ્લો મૂકવાના છે. લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે કારણ કે રિંગ રોડ આજે શરૂ થતાની સાથે આજે સુરત શહેરના જે છેવાડાના જે વિસ્તારો છે જ્યાં ટ્રાફિકનું જે ભારણ રહેતું હોય છે તે ટ્રાફિકનું જે ભારણ છે તે ઓછું થશે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.